ગણપતિ આયો બાપા રિધિ સિદ્ધિ લાયો આ પ્રકારના અનેક વિઘ્નહર્તા ગણેશજીના ગીતો હવે ઠેર ઠેર સંભળાશે. ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી. ગણપતિને આવકારવા ભક્તો આતુર છે. સુરતમાં દર વર્ષની માફક આ વખતે પણ સરથાણા વિસ્તારમાં રહીશોએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી. પ્રદૂષણ અટકાવવા માટે માટી, પસ્તી અને પતરામાંથી રહીશોએ એક મહિનાની મહેનત બાદ આ મૂર્તિ બનાવી લીધી હતી. ઘરે ઘરેથી 55-60 કિલો પસ્તી એકત્ર કરી તેનો માવો બનાવી પાણીની નકામી બોટલો અને તેના જૂના ડબ્બાનો ઉપયોગ કરી 7-8 ફૂટની મૂર્તિ તૈયાર કરી. ફિનિશિંગ માટે છાણનો ઉપયોગ કરાયો. મૂર્તિનું વિસર્જન પણ રહીશો પોતાના જ વિસ્તારમાં કરે છે. તો અમે લોકોને એમ કહેવા માગીએ છીએ કે તમે બધા જ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવો, પીયુપીને હટાવો, તાકી પર્યાવરણથી મુક્તિ મળે, લોકોને શાંતિ મળે અને તાપી સ્વસ્થ રહે. અને આનો હેતુ અમારો એ છે કે આ સોસાયટીની અંદર અમે બનાવીને એટલે અમારી એકતા વધે છે બધાની. એક મહિનો અગાઉ અમે બનાવીએ છીએ એટલે એકતા વધે છે. બાદ બધા એક આ સાથે દર્શન કરે છે. વિસર્જન પણ અમે એકો એક પબ્લિક અમારા 288 ફ્લેટમાંથી કોઈ પણ વૃદ્ધ હોય કે બાળક હોય, કોઈ ઉપર ન હોય, વિસર્જન વખતે ટોટલ નીચે હોય. આ પ્રતિમા અમે માટી, છાણ અને પસ્તી, જે ન્યૂઝપેપર હોય, વેસ્ટેજ હોય, એમાંથી જ બનાવીએ છીએ. છેલ્લા લગભગ 5 વર્ષથી અમે આ કાર્ય કરીએ છીએ. આ સ્વસ્તિક ટાવરની જે બધી મહિલાઓ હોય, ગૃહિણીઓ બધી, છોકરીઓ બધા જે બપોરના ફ્રી ટાઈમમાં હોય, ભેગા મળીને આ પસ્તીને કટિંગ કરીને એમાંથી માવો બનાવી અને એમાંથી લેપ કરીને આ પ્રતિમા બનાવીએ છીએ. જે અમારો મેસેજ એ છે કે આ જે પોલ્યુશન થઈ રહ્યું છે અત્યારે, સૌથી મોટો પ્રશ્ન છે પાણીનો, જળ પ્રદૂષણ, એને રોકવા માટે, એના માટે અમે આ પ્રતિમા તૈયાર